શ્રેયા સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડિયો લેક્ચરમાં હું આપ સૌનું સ્વાગત કરું છું કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને આજે આપણે ધોરણ પાંચમાં વિષય અંગ્રેજી લિટલ સ્ટેપ્સ સેવન એટ નાઇન એની અંદર એક્ટિવિટી વન એક્ટિવિટી ટુ એક્ટિવિટી થ્રીનો અભ્યાસ કરશો લિટલ સ્ટેપ્સ સેવન Eight, 9. Activity 1. Rhyme. The colorful people. What Visa The colorful people. I know you. You are Mr. Blue. Your garden is clean. Are you Miss Green? Say me hello. Oh, Mr. Yellow. Cool down on your head. Do not let it red. Am I right? Reply Mr. White. Yes, yes, yes. With you, Mrs. Black. The colorful people. The colorful. એટલે કે રંગીન પીપલ એટલે લોકો આઈ નો યુ આઈ એટલે હું નો એટલે જાણું છું યુ એટલે તમને હું તમને ઓળખું છું યુ આર મિસ્ટર બ્લુ યુ એટલે તમે મિસ્ટર બ્લુ એટલે શ્રી બ્લુ તમે શ્રી બ્લુ છો બ્લુ ને આપણે ભૂરો કલર પણ કહી શકીએ એટલે તમે શ્રી ભૂરા છો યોર ગાર્ડન ઇઝ ક્લીન યોર એટલે તમારું ગાર્ડન એટલે બગીચો ઇઝ ક્લીન એટલે સ્વચ્છ છે તમારો બગીચો સ્વચ્છ છે આર યુ મિસ ગ્રીન પ્રશ્ન પૂછ્યો છે એટલે આર પહેલા આવ્યો આર યુ મિસ ગ્રીન શું તમે કુમારી લીલી છોલો સે એટલે યલો એટલે પીળો કલર બરાબર એટલે શ્રી પીળા કુલ ડાઉન યોર હેડ કુલ એટલે કે ઠંડુ કરવું બરાબર એટલે કે તમારું માથું ઠંડુ કરો ડુ નોટ લેટ ઇટ

બ્લેક તમારી સાથે શ્રીમતી કાળો આપેલ નિશાની પ્રમાણે ચિત્રોમાં રંગ પૂરો ત્યારબાદ ઉદાહરણ મુજબ લખો જી જ્યાં લખેલો હોય અહીંયા ગ્રીન કલર પૂરશું ઓ જ્યાં લખેલો હોય અહીંયા ઓરેન્જ આર જ્યાં હોય અહીંયા રેડ બી કે એટલે બ્લેક વાય જ્યાં લખેલો હોય અહીંયા યલો બી એલ લખેલો હોય ત્યાં બ્લુ વિદ્યાર્થીઓ પેલું ચિત્ર દડાનું છે અને દડામાં બી અને કે આપેલો છે એટલે આપણે બ્લેક કલર પૂરવાનો છે અને બોક્સમાં લખ્યું જ છે કે ધીસ ઇઝ એ બ્લેક બોલ આપણે ચિત્ર જોઈ અને વાક્ય બનાવવાનું છે તો ગુજરાતી શું થશે આ કાળો દડો છે બાજુમાં પર્સનું ચિત્ર છે અને એમાં આપણે કેવો કલર પૂરવાનો છે ઓ એટલે ઓરેન્જ તો નીચે વાક્ય શું બનશે ધીસ ઇઝ એન ઓરેન્જ પર્સ એટલે કે આ કેસરી પર્સ છે એન આર્ટિકલ શા માટે લાગ્યો એન ઓરેન્જ ને સ્પેલિંગ માં સૌથી પહેલા ઓ છે એટલે એ ઈ આઈ ઓ ને યુ જો સ્વર આપ્યા હોય તેની આગળ આર્ટિકલ કયો લાગે છે એ એન ચાલો આ પેલું ચિત્ર છેનું છે પતંગનું પતંગમાં આર આપ્યો છે એટલે રેડ કલર પૂરવાનો છે હવે પતંગ ને અંગ્રેજીમાં કાઇટ કહેવાય અને લાલ કલર પૂરો એટલે રેડ તો વાક્ય શું બનશે ધીઝ ઇઝ એ રેડ કાઇટ આ લાલ પતંગ છે ચાલો બાજુનું ચિત્ર શેનું છે ફૂલનું ફૂલમાં જ્યાં જી આપ્યું અહીંયા ગ્રીન કલર વાય આપ્યું અહીંયા યલો કલર અને આર આપ્યું અહીંયા રેડ કલર તો સૌથી વધુ કયો કલર છે રેડ ફૂલ ક્યાં કલરનું કહેવાય રેડ એટલે ધીઝ ઇઝ એ રેડ ફ્લાવર આ લાલ ફૂલ છે તેના પછી પાનનું ચિત્ર છે પાન માં જી આપ્યો છે એટલે લીલો કલર પૂરવાનો છે ગ્રીન તો કલર કયો પૂરવાનો ગ્રીન અને પાન ને અંગ્રેજી માં લીફ કહેવાય તો વાક્ય શું બનશે ધીસ ઇઝ એ ગ્રીન લીફ એટલે કે આ લીલું પાન છે બાજુમાં મોબાઈલ નું ચિત્ર છે અને મોબાઈલમાં

અને બી એલ એટલે બ્લુ કલર પૂરવાનો છે વાક્ય બનશે ધીસ ઇઝ એ બ્લુ ફ્રોક આ બ્લુ ફ્રોક છે એક્ટિવિટી બીજી વાર્તા સાંભળો સ્ટોરી એટલે વાર્તા ધ ડ્રીમિંગ સ્ક્વિરલ ડ્રીમ એટલે સ્વપ્ન અને ડ્રીમિંગ એટલે સ્વપ્ન જ્યોતિ સ્ક્વિરલ એટલે ખિસકોલી સ્વપ્ન જ્યોતિ ખિસકોલી કેટ હે સી ઇઝ સ્લીપિંગ ધેર કેટ એટલે બિલાડી હે એટલે હે સી એટલે તેણી સ્લીપિંગ એટલે ઊંઘી રહી ધેર એટલે ત્યાં તેણી ત્યાં ઊંઘી રહી છે રેબિટ એટલે સસલું કમ લેટ્સ વેક હર અપ એટલે સસલું શું કહે છે આવ લેટ્સ વેક હર અપ લેટ્સ એટલે કે ચાલો વેક હર અપ એટલે તેણીને ઉઠાડીએ ચાલો તેણીને

આથી પૂછે છે કે હુ ઇઝ જમ્બો હુ એટલે કોણ જમ્બો કોણ છે સ્ક્વિરલ ધ બેબી એલિફન્ટ નાનકડો હાથી ડોન્કી વેર ઇઝ હી વેર એટલે ક્યાં એટલે ગધેડો પૂછે છે તે ક્યાં છે સ્ક્વિરલ ફ્લાઇંગ ઇન ધ સ્કાય એટલે ફ્લાઇંગ એટલે ઉડવું ઇન ધ સ્કાય એટલે આકાશમાં કિસકોલી કહે છે આકાશમાં ઉડી રહ્યો છે

એટલે બિલાડી પ્રશ્ન પૂછે છે વોટ એટલે શું તે શું કરી રહ્યો છે સ્ક્વિરલ કેચિંગ ધ સ્ટાર્સ આપણે રમતા હોય ત્યારે દડાને પકડી અને કેચ કર્યો કહે છે ને એવી જ રીતે તારાને જ્યારે પકડે છે ત્યારે પણ શું કહેવાય છે કેચ એટલે પકડવું કેચિંગ એટલે તારા પકડી રહ્યો છે રેબિટ વોટ આર યુ ડુઈંગ એટલે સસલું કહે છે કે તું શું કરી રહી છો સ્ક્વિરલ

એટલે સસલો કહે છે કે તું સપનું જોઈ રહી છો હા 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 એક્ટિવિટી ત્રણ તમારા શિક્ષકની મદદથી એડ ઓન ગેમ રમત રમો મિત્રો આ રમત તમે ઘરે પણ રમી શકો છો હેલ્પલાઇન શરૂઆતમાં પાંચ વિદ્યાર્થીઓને જ આ રમત રમાડવી જ્યારે તમે ઘરે રમો છો ને આ રમત ત્યારે પાંચ વિદ્યાર્થીએ જ રમવી તે પછી વિદ્યાર્થીઓની સંખ્યા ક્રમશ સાત દસ સુધી કરી શકાય આ રમતમાં દરેક વિદ્યાર્થી આગળના વાક્યમાં એક શબ્દ ઉમેરીને વાક્ય બોલે એમાં પેલું એક ખાલી બેગ વર્ગમાં જૂથમાં ફરતી કરવાની તે બેગમાં વિદ્યાર્થી પોતાને ગમતી વસ્તુ કાલ્પનિક રીતે મૂકે બરાબર એટલે એવું એને મનમાં વિચારી લેનો કે મેં આ વસ્તુ મૂકી છે અને વાક્ય બોલે હવે પેલો સ્ટુડન્ટ બોલે છે આઈ હેવ એ બેગ ધેર ઇઝ એ પોટેટો બીજો વિદ્યાર્થી શું બોલે છે કે આઈ હેવ એ બેગ ધેર ઇઝ એ પોટેટો એન્ડ એ કેટ એટલે એને જે આગલા જે વિદ્યાર્થીએ વાક્ય બોલ્યા છે એ પણ બોલવાના છે અને પોતાનું પણ બોલવાનું છે સ્ટુડન્ટ ત્રીજો આઈ હેવ એ બેગ ધેર ઇઝ અ પોટેટો એ કેટ એન્ડ એ સ્કેચ પેન બીજું બધા વિદ્યાર્થીઓ પોતાની પાસે એક વસ્તુ લઈ તૈયાર રહે જેમ જેમ વારો આવે તેમ આગળની વસ્તુઓ લઈ તેમાં પોતાની વસ્તુ ઉમેરતા જઈ વિદ્યાર્થી વાક્યો બોલે મિત્રો શ્રેયન શાળા પરિવાર વતી હું આપ સૌનો આભાર માનું છું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય